नमस्कार विद्यार्थी मित्रों, हूँ छू तमारो विज्ञान नो सर बी पटेल अने रघुवीर विद्या विहार ना माध्यम थी आपणे जे गालाना पेपर नू ऑनलाइन सॉल्यूशन चालू कर्युं छे एमां आजे आपणे पांचवा पेपर तरफ आगळ वधीशुं। अगाउ आपणे चार पेपर सॉल्व कर्या छे, आजे पांचवा पेपर नो जे सेक्शन ए छे हूँ तमने सॉल्व करावानो छुं। तो तैयार थई जाओ, जोड़े गाला एसाइनमेंट नहीं राखो तो पण चालशे, कारण के आपणी पासे सरस मजानी फाइलो छे, एमां सरस मजाना वर्ड्स देखाय छे। मैं तमने कीधुं एम दरेक प्रश्न जे हेतु लक्षी सॉल्व करो छो एना पाछळनो लॉजिक अथवा तो प्रश्ननो झूमखू छे एने याद राखो, परीक्षामां बहु मजा आवशे। चालू करिए, नीचे आपेला विकल्पोमांथी साचो विकल्प पसंद करो। एमां प्रश्न नंबर पहेलो, श्वेत श्याम फोटोग्राफीमां सानो उपयोग थाय छे। मित्रों, अत्यारे आपणे डिजिटल कैमेरा वापरीए छे, पण आजथी 10 वर्ष पहेला ज्यारे डिजिटल कैमेरा नहोता, मोबाइल नहोता, त्यारे आपणे रोलवाळा जे कैमेरा छे एनो उपयोग करता था। अने रोलवाळा जे कैमेरा छे ए कैमेरानो जे रोल होय एनी उपर बे प्रकारना द्रावणो लगाडेला होय, AGBR अथवा तो AGCL, सिल्वर ब्रोमाइड अने सिल्वर क्लोराइड। आ बन्ने जे द्रावणों छे एनो उपयोग फोटोग्राफी में थाय, एटले अहींया आपणे ऑप्शन आप्युं छे AGBR, एटले अहींया आपणो जवाब आवशे AGBR। बोलो समजण पड़ी? आगळ वधीए, कार्बोक्सिलिक एसिड संयोजन में कयो क्रियाशील समूह होय? तो मित्रों, एनो जवाब छे COOH। तमने खबर हशे के चौथा चेप्टर में क्रियाशील समूह आवे छे, तमारे याद राखवानुं छे। आ OH एटले आल्कोहोल, याद राखजो मित्रों। आ CHO तमने आप्यो होय एनो मतलब छे आल्डिहाइड। आ COOH एटले आपणो जवाब कार्बोक्सिलिक एसिड, अने सी डबल बंद ओ आप्यो होय आनो मतलब थाय कीटोन। तो आ पण प्रश्ननुं झूमखू छे, तमारे याद राखवानुं छे। फरीवार, आल्कोहोल एटले OH, आल्डिहाइड एटले CHO, सी डबल बॉन्ड ओ एटले कीटोन, अने COOH एटले कार्बोक्सिलिक एसिड। आगळ वधीए, पाचनना अंते प्रोटीननुं सामां रूपांतर थाय? तो आनो जवाब छे मित्रों एमिनो एसिड। आ खास याद राखजो, आपणा ખોરાકની અંદર મુખ્ય ત્રણ ઘટકો છે, કયા કયા? તો કાર્બોદિત, ચરબી અને પ્રોટીન। મિત્રો, કાર્બોદિત છે એનું પાચન થઈને શું બને? ગ્લુકોઝ બને। ચરબીનું પાચન થઈને શું બને? ફેટી એસિડ બને। અને પ્રોટીનનું પાચન થઈને બને એમિનો એસિડ। તો આ પણ ત્રણ પ્રશ્નોનું શું છે? ઝૂમકું છે, તમારે યાદ રાખશે રાખવાનું છે। આજનો આપણો જવાબ છે પ્રોટીનનું પાચન થઈ શું બને? એમિનો એસિડ। બોલો સમજણ પડી? આગળ વધીએ, CNGનો મુખ્ય ઘટક કયો છે? મિત્રો, CNGનો મુખ્ય ઘટક છે મિથેન। તો આ પણ ત્રણ પ્રશ્નોનું ઝૂમખું છે, ખાસ યાદ રાખજો। મુખ્યત્વે આપણે ત્રણ વાયુનો ઉપયોગ કરીએ છીએ, CNG, PNG અને LPG। CNG એટલે કમ્પ્રેશ નેચરલ ગેસ, જે આપણે ગાડીઓમાં વાપરીએ છીએ, એનો મુખ્ય ઘટક છે મિથેન। બીજો છે PNG, પાઇપ નેચરલ ગેસ, જેનો ઉપયોગ તમે જોયો હશે ઘણાના ઘરે, અદાણીની પીળા કલરની પાઇપો આવે છે, બાટલાની જરૂર રહેતી નથી, ગેસ સાથે સીધો કનેક્ટ હોય, એને PNG કહેવાય। PNGના અંદર મુખ્ય ઘટક તરીકે હોય છે ઇથેન। અને ત્રીજું છે LPG, LPG એટલે લાલ કલરનો બાટલો, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, જેમાં મુખ્ય વાયુ તરીકે હોય છે બ્યુટેન। તો તમારે આ યાદ રાખવાનું છે, CNG એટલે મિથેન,
પીએનજી એટલે ઇથેન અને એલપીજી એટલે બ્યુટેન. આગળ વધીએ. કોઈ પણ માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક હંમેશા કેવો હોય? મિત્રો, નિરપેક્ષ વક્રી ભવનાંકનું સૂત્ર છે સી અપોન વી. સી એટલે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ, જેનું મૂલ્ય છે 3×10⁸. જ્યારે વી એટલે માધ્યમમાં પ્રકાશનો વેગ. માધ્યમમાં પ્રકાશનો વેગ શૂન્ય અવકાશના પ્રકાશના વેગ કરતાં હંમેશા કેવો હોય? ઓછો. એટલે વધારે ને ઓછા વડે ભાગવામાં આવે તો મૂલ્ય હંમેશા એક કરતાં કેવું થાય? મોટું થાય. એટલે હંમેશા નિરપેક્ષ વક્રીભવનાંકનું જે મૂલ્ય હોય ને એક કરતાં કેવું હોય? મોટું હોય. કેવું હોય? મોટું હોય. આ યાદ રાખજો. આગળ વધીએ. પ્રશ્ન નંબર 6માં જઈએ. સરસ મજાનો 11મા પાઠનો પ્રશ્ન છે. આખો મોટો પ્રશ્ન છે. ગાલામાં પણ છે 4 માર્કમાં, પણ આ બહુ નોર્મલ પ્રશ્ન છે કે વાસ્તવિક સૂર્યાસ્ત અને દેખીતા સૂર્યાસ્ત વચ્ચે કેટલો તફાવત છે? તો 2 મિનિટ. આમાં પણ તમારે 4 પ્રશ્નો યાદ રાખવાના છે. વાસ્તવિક સૂર્યાસ્ત અને દેખીતા સૂર્યાસ્ત વચ્ચે 2 મિનિટનો તફાવત, વાસ્તવિક સૂર્યોદય અને દેખીતા સૂર્યોદય વચ્ચે પણ 2 મિનિટનો તફાવત. આ ઘટનાના કારણે દિવસ 4 મિનિટ લાંબો બને, રાત 4 મિનિટ ટૂંકી બને. એટલે મને 4 મિનિટ ઓછું ઊંઘવા મળે. સમજે? આગળ વધીએ. C2H6 સંયોગમાં સંયોજક બંધની સંખ્યા કઈ? મિત્રો, કોઈ પણ જગ્યાએ સહસંયોજક બંધ સીધા યાદ રાખવાની જગ્યાએ એનું બંધારણી સૂત્ર બનાવીને ગણી લેવા વધારે હિતાવહ છે. ભૂલ પડવાની શક્યતા ઓછી છે. દાખલા તરીકે C2H6 એટલે આવું સંયોજન થયું. કાર્બન, કાર્બનની ત્રણેય બાજુ હાઇડ્રોજન, હાઇડ્રોજન મિત્રો, આ જે લીટી છે ને, લીટી એ લીટી એ શું બનાવે? બંધ બનાવે. તો કેટલા બંધ છે? ગણો તો 1, 2, 3, 4, 5, 6 અને 7. કેટલા બંધ થયા? તો C2H6માં સહસંયોજક બંધની સંખ્યા મિત્રો કેટલી થશે? 7 થશે. કેટલી થશે? 7 થશે. સમજણ પડી? હા કે હા. આગળ વધીએ. ઇંકટોલમાં કંઈક ગડબડ છે. ચિંતા ના કરતા, એનું સોલ્યુશન હમણાં આવી જશે. નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો. મિત્રો, મેગ્નેશિયમની સહજકતા ખાલી જગ્યા છે. તો મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક છે 12. એની ઇલેક્ટ્રોન રચના છે 2, 8, 2. તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન છે. એટલે એની સહજકતા કેટલી કહેવાય? 2 કહેવાય. આગળ વધીએ. 9મો પ્રશ્ન. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન આડપેદાશ તરીકે શું મળે? મિત્રો, પ્રકાશ સંશ્લેષણની આડપેદાશ છે ઓક્સિજન વાયુ. જેમ શ્વસનની આડપેદાશ છે કાર્બન ડાયોક્સાઇડ, એમ પ્રકાશ સંશ્લેષણની આડપેદાશ છે ઓક્સિજન. આગળ વધીએ. શુક્રકોષ વડે અંડકોષનું ફલન ખાલી જગ્યામાં થાય. તો મિત્રો, ખાસ યાદ રાખજો, બધા છોકરાઓમાં બહુ લોચા મારે છે. શુક્રકોષ અને અંડકોષનું જે ફલન છે એ અંડવાહિનીમાં જ થાય. ક્યાં થાય? અંડવાહિનીમાં જ થાય. આ ખાસ 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 યાદ રાખવાનું છે. લોચા મારતા નહીં. અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કેવી હોય? મિત્રો, અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ હંમેશા કેવી હોય? ઋણ હોય. કેવી હોય? ઋણ હોય. આ ખાસ ખાસ યાદ રાખજો. બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ હંમેશા આપણે ધન લઈએ છીએ, જ્યારે અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ આપણે કેવી લઈએ છીએ? ઋણ લઈએ છીએ. 12મો પ્રશ્ન. ખાલી જગ્યા પરમાણુના વિખંડન દરમિયાન ન્યુક્લિયર ઉર્જા ઉત્પન્ન થાય. તો આપણો જવાબ આવશે યુરેનિયમ. મિત્રો, એક બીજું પણ ઓપ્શન છે જેનું નામ છે પ્લુટોનિયમ. આ યુરેનિયમ અને પ્લુટોનિયમ આ 2 તત્વો એવા છે જેના વિખંડનથી ન્યુક્લિયર ઉર્જા પેદા કરી
શકાય. અહીંયા આપણને ઓપ્શનમાં યુરેનિયમ આપ્યો છે એટલે આપણો જવાબ રહેશે યુરેનિયમ. બરાબર, આગળ વધીએ. પ્રશ્ન નંબર 13, સોડિયમ એ લિથિયમ પછીનું આઠમું તત્વ છે, તો સાચી વાત છે કે ખોટી વાત છે? મિત્રો, લિથિયમનો પરમાણુ ક્રમાંક છે 3, એમાં 8 ઉમેરો, 3 ને 8 11 11 નંબરનું તત્વ કોણ છે? સોડિયમ છે. મતલબ સોડિયમ એ લિથિયમ પછીનું આઠમું તત્વ છે, આ વાત કેવી છે? સાચી છે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 14, પક્ષીની પાંખ અને કીટકની પાંખ સમમૂલક અંગો છે. આ ખોટું છે મિત્રો. આમાં છે ને બધા છોકરા બહુ લોચા મારે છે, હું તમને ચોખવટ કરીને શીખવાડું છું, ખાસ ધ્યાન રાખજો. બધા છોકરા છે ને આમાં બહુ લોચા મારે, બહુ એટલે બહુ લોચા મારે છે. તમારે બે વસ્તુ યાદ રાખવાની, એક સમરૂપ અને બીજું સમમૂલક. સમરૂપ એટલે રચના જુદી જુદી, કાર્ય સરખા, એટલે એને આપણે કાર્ય સદ્રશ્ય પણ કહીએ છીએ. અને એમાં તમારે ઉદાહરણ યાદ રાખવાના ખાલી પાખના. ત્યારે બીજું છે સમમૂલક. સમમૂલક એટલે મૂલ્ય સરખું. મૂલ્ય સરખું મતલબ રચના સમાન, કાર્ય જુદા જુદા. એટલે આવા અંગોને આપણે રચના સદ્રશ્ય અંગો યાદ કહીશું. અને રચના સદ્રશ્યમાં તમારે ઉદાહરણ યાદ રાખવાના કયા કયા? તો મનુષ્યનો હાથ, ગરોળીનું અગ્ર ઉપાંગ, દેડકો, આવા અલગ અલગ અગ્ર ઉપાંગના જે ઉદાહરણ આવે ને એમાં તમારે યાદ રાખવાનું રચના સદસ્ય. આ બંને વસ્તુમાં બધાને બહુ મિક્સિંગ થઈ જાય છે, લોચા મારતા નહીં, તમે ખાસ ધ્યાન રાખજો. બરાબર, સમજણ પડી? ચલો એના પછી આપણે પ્રશ્ન પૂછ્યો છે, પાણી કરતા કેરોસીન વધારે પ્રકાશીય ઘટ માધ્યમ છે. તો મિત્રો, મેં તમને કીધું હતું કે સરસ મજાનું કોષ્ટક છે, 10મા પાઠમાં આપ્યું છે. પાણી કરતા કેરોસીનનો વક્રી ભવનાંક કેવો છે? વધારે છે. પાણીનો વક્રી ભવનાંક છે 1.33, જ્યારે કેરોસીનનો વક્રી ભવનાંક છે 1.44. તો વક્રી ભવનાંક વધારે હોય એને ઘટ માધ્યમ કહેવાય. એટલે આ વાક્ય કેવું છે? સાચું છે. સમજણ પડી? આગળ વધીએ. લાકડું અશ્મિ બળતણ છે, આ ખોટી વાત છે. પૃથ્વીના પેટાળમાંથી જે મળે એને અશ્મિ બળતણ કહેવાય. બરોબર છે, એક વસ્તુ યાદ શીખવાડું છું, યાદ રાખજો. પીપે ને કેડી ઉબડા, પે એટલે પેટ્રોલિયમ વાયુઓ, જેમાં આવે સીએનજી, પીએનજી, એલપીજી, પેટ્રોલ, નેફ્તા, કેરોસીન, ડીઝલ, ઊંજણ તેલ, બળતણ તેલ અને ડામર તેલ. આ આટલા છે ને અશ્મિ બળતણ છે, એની સિવાયના બાકીના અશ્મિ બળતણ નથી. બરાબર, લંબ મજ્જા વડે કઈ અનૈચ્છિક ક્રિયાઓનું નિયંત્રણ થાય? બહુ પણ બહુ સારો પ્રશ્ન છે. 7મા પાઠમાં તમને મગજના ભાગો અને મગજના કાર્યો આપ્યા છે, એમાંથી એકાદો પ્રશ્ન વારંવાર પરીક્ષામાં પૂછાય છે. તો લંબ મજ્જાનું મુખ્ય કામ છે રુધિર દબાણનું નિયંત્રણ કરવાનું. પછી છીંક આવી, હેડકી આવી, આવી બધી જે ક્રિયાઓ છે એનું નિયંત્રણ કોના વડે થાય છે? લંબ મજ્જા વડે થાય. કોના વડે થાય? લંબ મજ્જા વડે થાય. ઓકે, આગળ વધીએ. પ્રશ્ન નંબર 18 તરફ જઈએ, આનુવંશિકતા એટલે શું? તો મિત્રો, આનુવંશિકતા એટલે શું? તો સિમ્પલ, પિતૃ પેઢી એના લક્ષણો આપમેળે ક્યાં આવે? બાળ પેઢીમાં આવે. આ ક્રિયાને આપણે શું કહીશું? આનુવંશિકતા કહીશું. શું કહીશું? આનુવંશિકતા. 19મો પ્રશ્ન,
નવમા પાઠમાંથી લીધો છે, બહુ સહેલો લોલીપોપ જોયો. વટાણામાં બીજના રંગ વિશે બે અભિવ્યક્તિઓ જણાવો. તો આપણે મેન્ડલના જે વટાણાના પ્રયોગો ભણ્યા, એ મેન્ડલના વટાણાના પ્રયોગોની અંદર બે રંગ વિશે આપણે ભણ્યા, એક લીલો ને બીજો પીળો. આ જે પીળો રંગ છે ને એ પ્રભાવી છે, જ્યારે લીલો છે એ પ્રચ્છન્ન છે. એટલે પીળા વટાણાનું પ્રમાણ વધારે હોય, લીલા વટાણાનું પ્રમાણ ઓછું હોય. એટલે કદાચ માર્કેટમાં એવું હશે કે પીળા વટાણા સસ્તા હોય, લીલા વટાણા મોંઘા હોય. આગળ વધીએ. વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી રાખવા માટે મદદ કરતા ઉપકરણનું નામ છે કોષ. મિત્રો, કોષ એટલે સેલ. ઘણા લોકો ઘણા બધા સેલને જોડતો શું બને? બેટરી. આ બધા જ સાધનો શું કામ કરે? આ બધા જ સાધનો આપણને વિદ્યુત સ્થિતિમાન આપવાનું કામ કરે. આગળ વધીએ. સૌર ઉર્જા આધારિત સાધનોનું નામ. મિત્રો, બહુ લોલીપોપ જેવો પ્રશ્ન, બધાને આવડે. સૌર ઉર્જાથી ચાલતા સાધનો કયા? તો એક તો સૌથી સરસ સોલર કુકર, બીજું સોલર હીટર, અને ત્રીજું સોલર સેલ. માર્કેટમાં અત્યારે આ ત્રણ સાધનો એવા છે જે આનાથી ચાલે છે, તો બહુ ફેમસ છે. આગળ વધીએ. જીવ વિઘટનીય પદાર્થો કોને કહેવાય? મિત્રો, વ્યાખ્યા યાદ રાખજો. બેક્ટેરિયા કે મૃતોપજીવી દ્વારા જે પદાર્થનું તો બેક્ટેરિયા અને પરોપજીવી દ્વારા, મૃતોપજીવી દ્વારા જે પદાર્થનું વિઘટન થાય એને આપણે શું કહીશું? જીવ વિઘટનીય પદાર્થો કહીશું. અને એમાં તમારે ખાસ યાદ રાખવાનું શાકભાજી, છાલ, હાડકા વગેરે. ખબર પડી? આગળ વધીએ. જીવ વિવિધતાના સંરક્ષણનો મુખ્ય ઉદ્દેશ કયો? બહુ લોલીપોપ જેવો પ્રશ્ન છે મિત્રો. જીવ વિવિધતાના સંરક્ષણનો મુખ્ય ઉદ્દેશ છે કે કુદરતે આપણને જે જીવ વિવિધતાનો જે અમૂલ્ય ખજાનો આપ્યો છે, જીવ વિવિધતાનો જે અમૂલ્ય ખજાનો આપ્યો છે, એ ખજાનોને શું કરવાનો છે? જાળવી રાખવાનો છે. આ ઉપરાંત જે પોષણ કડી છે, પોષણ કડી એટલે આહાર જાળ, એ આહાર જાળમાં વિક્ષેપ ન પડે એના માટે આપણે આને શું કરવાનું છે? સાચવી રાખવાનું છે. આગળ વધીએ. લાસ્ટ પ્રશ્ન, આજનો છેલ્લો પ્રશ્ન, ગાલાના બધા જ પેપર સેટમાં એ પેલી અંતસ્ત્રાવી ગ્રંથિઓ અને મગજનો જે લીધો છે તમને બધાને ખબર છે. એક બાજુ ગ્રંથિ આપી છે અને એક બાજુ સ્થાન આપ્યું છે. થોડું લખવામાં મિસ્ટેક છે. ગ્રંથિની જગ્યાએ અહીંયા મગજનો ભાગ આવે અને અહીંયાનું સ્થાન આપ્યું. તો અગ્ર મગજમાં શું આવેલું હોય? તો મિત્રો, અગ્ર મગજમાં આવેલું હોય હાઇપોથેલેમસ, અને બીજું છે પશ્વ મગજ. તો પશ્વ મગજમાં શું આવેલું હોય? પશ્વ મગજમાં આવેલું હોય સેતુ. સમજણ પડી? તો આજે આપણે પાંચમા પેપરનું રિવિઝન કર્યું, હવે પછી આપણે છઠ્ઠા પેપરનું રિવિઝન કરશું. ટાટા, બાય બાય.